પણ આજ અમને મોજ એટલા માટે આવે છે, હા, નકર કલાકાર હાજરી આપી શકે. પૈસા દેવા અઘરા છે બાપ, પણ અહીંયા બધાય ભાવથી પૈસા નાખે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે એક પણ કલાકાર એક રૂપિયો લઈ જવાના નથી. કિરીટભાઈના નામ ઉપર બધાય તમામ કલાકારો આવ્યા છે એક ભાવથી. ઘનશ્યામભાઈ મકવાણા રંગીલા ધૂન મંડળ એમના તરફથી પણ 501 રૂપિયો આવે છે. ગોગનભાઈ તરફથી 201 રૂપિયો આવે છે. બાઉદીનભાઈ તરફથી પણ 500 રૂપિયા આવે છે. મિત્રો આ ચા પાય છે આજે બધાને ચા એમના તરફથી ફ્રી આપી કે મારે પાવી છે, અને ઉપર 200 રૂપિયા પણ આપે છે. ધન્યવાદ છે. હા, અને મિત્રો એક એવી જાહેરાત કે ગબ્બરભાઈએ તો એમ કીધું, હું જ્યાં લગી જીવું ત્યાં લગી તેલનો ડબ્બો અને એક બાટકું ઘઉં એ શાખાન મારા તરફથી આવશે. એકવાર તાળીઓથી વધાવો મિત્રો. આજ પણ નંદા ઓલે તો આપણે સરોજબેન ચૌહાણને આપણે વિનંતી કરી. અને મિત્રો હવે પછીનો દોર, કારણ કે એકને એક સાહિત્યમાં બધા સાહિત્યવાળાનો વારો આવવો જોઈએ. પ્રફુલભાઈ છે અમારા માન ભાગડવી, આ તન મન ધનથી એને પણ ઘણી મહેનત કરી છે આમાં 50%. હા, એને પણ કોઈ દી એમ ભાવથી કિરીટને એમ કીધેલું હોય કે કિરીટ એને કહેતો હોય કે મના આપણે મફત અહીંયા માયક બાંધવા છે અને એ માણસ ગયો છે, પણ એનો ભાવ એવો હોય ત્યારે એટલે આ સાઉન્ડ સિસ્ટમ એના તરફથી ફ્રી ઓફ છે. અને આ બધા કલાકારોને ફોન કરી વોટ્સઅપમાં આ પોસ્ટર મોકલવું બધી સેવા એને સારી કરી છે. એટલે હવે પછીનો દોર માનભા ગઢવી સંભાળશે. બધા સાહિત્યકારને થોડો થોડો રાઉન્ડ આપણે લેવડાવવાનો છે. હા, ગોવિંદભાઈ હેરભા એમને પણ આપણે વિનંતી કરશું, પણ આને આ પછી આપણે સરોજબેન ગાયલી પછી માનભા ગઢવીને હું વિનંતી કરીશ, પછી આપણે ગોવિંદભાઈ એમનો દોર સંભાળશે. સરોજબેન ચૌહાણને વિનંતી કરું. અને ઈશાની ફિલ્મ્સ અમારા હંસરાજભાઈ દાફડા, અમારા મિત્ર કાંતિભાઈ દાફડાના દીકરા છે, એમના તરફથી પણ આજનું શૂટિંગ ફ્રી કરવામાં આવે છે. તો હવે પછીનો દોર આપણે ગોવિંદભાઈ હેરભા અને માનભા ગઢવી, આના પછી આપણે સરોજબેન સાંભળી, પછી માનભા, પછી હીરાભલ્લાના સુપુત્ર આપણે સુરેશભાઈની હાજરી એમને સાંભળવા. બરાબર નારાયણભાઈ, તો સરોજબેન ચૌહાણ જાજી વાત ન કરતા સરોજબેનને વિનંતી કરું, વધારો પછી આપણે જાગૃતિબેન ગોહિલ, આપણે સરોજબેન પછી ઘનશ્યામભાઈને બેસાડી અને એમની સજાની અને આગળનું સંચાલનનું જે દોર છે અમારા ગોવિંદ હેરભા, કારણ કે બેયની એવી મિત્ર અમારા ગોવિંદ મામાની, અને કારણ કે મારે તો ખાલી બધાને કહેવાનું છે એટલે મારે કાંઈ આમાં સાહિત્ય નથી કરવાનું, પણ આપણા ગબ્બરભાઈ આવ્યા છે, બધા 5-5 મિનિટ બોલશે અને બબે ભજન બધા આનંદ કરાવશે. એટલે પછી શ્રવણ બાપુ આવ્યા છે ખૂબ સારા ભજન અને સંતોની હાજરી, મારા 58મા ગુરુ એવા મનસુખભાઈ હિરાણી, પછી અમારા ભાઈ શ્રી દાદા અહીંયા પધાર્યા છે. હા, અને સુરેશભાઈ હીરાભાઈ ભલ્લાભાઈ વ્યાસ, હા સુરેશભાઈ ખૂબ સારા સાહિત્યકાર, પણ એમને આપણે સાંભળશું, પણ પછી પણ તે પહેલાં બેન શ્રી સરોજબેન અને આગળનો દોર છે અમારા ગોવિંદ મામા સાંભળશે. એટલે ગોવિંદ મામાનું વિનંતી કરો, આપ સ્ટેજ ઉપર આવી જાય. ઘોડા પર એ દીવીના એ તારી ઉંમર
ખોડા